તારીખ 9-9-2020 ના રોજ મહેસાણા સમ્યક બુદ્ધ વિહાર ચિત્રોડીપુરા વસાહત ઇન્દિરાનગર આયુ પ્રસેન્જીત બૌદ્ધના ત્યાં મહેસાણા જિલ્લા ભીમ આર્મી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અતિથિ શ્રી ગુજરાત પ્રદેશ ભીમ આર્મી સંગઠનના પ્રભારી શ્રી અશોકભાઈ કામલેજી તથા તેમની સાથે તેમના સાથી મિત્રો, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઈ મકવાણા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી જયેશભાઈ લાલપરા, ઉત્તર ઝોન પ્રભારી શ્રી કે આર ચાવડા, મહેસાણા જિલ્લા પ્રભારી શ્રી આસિફભાઈ કુરેશી, પાટણ જિલ્લા અધ્યક્ષ શ્રી રીતેશભાઈ, પાટણ જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી જગદીશભાઈ તેમજ મહેસાણા જિલ્લાના અધ્યક્ષ નરેશભાઈ સોલંકી તેમજ ઉપાધ્યક્ષ યોગેશભાઈ તેમજ પાટણ જિલ્લા અને તાલુકા ટીમના સાથીઓ તથા મહેસાણા જિલ્લાના દરેક તાલુકા પ્રમુખશ્રીઓ અને બાબા સાહેબની વિચારધારાને માનતા સાથી મિત્રો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. તેમજ ભીમ આર્મી ભારત એકતા મિશન સાથે જોડાયેલી મહિલાઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના સાથી મિત્રો અને ઘણા સાથી મિત્રોને નિયુક્તિ પત્ર આપીને ભીમ આર્મી સાથે જોડ્યા હતા. તમામ પઠાણ સૈયદ તમામ કોમના લોકો અહીંયા દેવેન્દ્ર સાહેબને હાથથી જોડવાના છે. જય ભીમ. 7 તારીખ કો ભાઈ અશોક કામલે ગુજરાત પ્રભારી બનકર 7 તારીખ કો ગુજરાત મેં આયા ઔર યહાં કે સિર્ફ સંગઠન કા કામ હૈ જો સંગઠન કિતના બડા હુઆ સંગઠન કે બારે મેં જાનના સંગઠન કે હમારે જો સાથી હૈ ઉનકો મિલકર ઉનકી ક્યા સમસ્યા હૈ કિતના કામ બડા હુઆ હૈ ઇસ સારા જાનને કે લિયે મેં 7 તારીખ કો ગુજરાત મેં આયા આજ મેરે સાથ હમારે બડે ભાઈ જો ગુજરાત કે ઉપાધ્યક્ષ દેવેન્દ્રભાઈ યા કે ઉત્તર ઝોન કે જો હમારે અધ્યક્ષજી વો ભી સાથ મેં હમારે મહેસાણા જિલ્લા કે જો જિલ્લા પ્રમુખજી નરેશભાઈ વો ભી સાથ મેં યોગીજી સાથ મેં પૂરી ટીમ યહાં પર બહુ અચ્છા કાર્ય કર રહી હૈ દેવેન્દ્રજી કે નેતૃત્વ મેં ઔર પૂરે ગુજરાત મેં જો ભીમ આર્મી કા વિસ્તાર હૈ વો કૈસા હુઆ હૈ ઔર વિસ્તાર કરને કે લિયે ક્યા ક્યા કરના પડેગા જો હમારે ચંદ્રશેખર આઝાદ ભાઈ જો હમારે રાષ્ટ્રીય અધ્યક્ષ વિનય ભાઈ ઇનકા જો આદેશ હૈ ઉસ આદેશ અનુસાર કૈસા ગુજરાતમાં કામ કરના હૈ ઓર જો હમારી ટીમ કા બહુ અચ્છા કામ કર રહી હૈ બહુ અચ્છા રિસ્પોન્સ ઇનસે સમાજ કો મિલ રહા હૈ ઓર સમાજ સે ઇનકો મિલ રહા હૈ હમે બહુજન મૂવમેન્ટ ચલાના હૈ બહુજન મૂવમેન્ટ ચલાને કે લિયે હમે હર સમાજ કે હર જાતિ કે લોગો કો સમાન પ્રતિનિધિત્વ દેના હૈ હમારા જો મહિલા વર્ગ હૈ ઉસ મહિલા વર્ગ કો ભી સંગઠનમાં જ્યાદા સે જ્યાદા સંખ્યા સે લાના હૈ ઉનકો ભી સમાન પ્રતિનિધિત્વ દેના હૈ અબ તો દિયા ગયા હુઆ હૈ ગુજરાતમાં મેને દેખા હૈ લેકિન જ્યાદા સે જ્યાદા સંખ્યા હમારી બડા નહીં હૈ હર સ્ટેટ કે અંદર યા પૂરે ભારત દેશ કે અંદર આજ 26 જિલ્લો કે સ્ટેટ કે અંદર હમારી ભીમ આર્મી કામ કર રહી હૈ લેકિન અભી હમારી આઝાદ સમાજ પાર્ટી ઉસકી સ્થાપના હુઈ 15 માર્ચ કો ચંદ્રશેખર આઝાદ ભાઈ ઉસકે રાષ્ટ્રીય અધ્યક્ષ હૈ ગુજરાત મેં ભી જલ્દી આઝાદ સમાજ પાર્ટી કા નિર્માણ હોગા ખુદ ચંદ્રશેખર ભાઈ ગુજરાત મેં આયેંગે લેકિન ઉસસે પહેલા હમારી ભીમ આર્મી ઇસ ગુજરાત પ્રદેશ મેં હૈ इस गुजरात प्रदेश में जो भीम आर्मी काम कर रही है उसको और मजबूत करना पड़ेगा और वो कैसा मजबूत किया जाए उसी के सिलसिले में हमारे जो साथी हैं जो हमारे प्रदेश कार्यकारिणी है जोन कार्यकारिणी है जिला कार्यकारिणी है सबसे मैं मिल रहा हूँ. कल भी हमारी अहमदाबाद में मीटिंग हुई सुबह दोपहर में गांधीनगर में हुई और आज महेसाणा जिला में हमारी बहुत अच्छी और बहुत अच्छा मैनेजमेंट देखने मुझे मिला बहुत कुछ सीखने मिला तो ऐसा कार्यक्रम यहाँ पर और मीटिंग भी बहुत अच्छी हुई और ज़्यादा से ज़्यादा पदाधिकारी यहाँ पर मौजूद थे. तो गुजरात में अगर मुझे जहाँ पर अगर जहाँ अच्छा कार्यक्रम लगा है तो महेसाणा जिला में देवेंद्र जी के नेतृत्व में मिला है और बहुत अच्छे लोग यहाँ पर है और बहुत अच्छा समाज पूरे गुजरात में है. सबसे मिलेंगे काम करेंगे आंदोलन कैसा खड़ा कर रहे हैं हमारे जो गुजरात के अंदर अनुवादी लोग जो है हमारे लोगों के ऊपर जो हवे होने का काम करते उनको कैसा रोका जाए उसकी रणनीति क्या होगी उसका प्लानिंग क्या होगी सब चीज़ों के ऊपर हम बात करने वाले और यहाँ के सारी कार्यकारिणी सारे पदाधिकारी बहुत अच्छा है. मुझे इनसे मिलकर बहुत अच्छा लगा बहुत सीखने को मिला और ज़्यादा से ज़्यादा सीखने मुझे अच्छा लगेगा इनसे क्योंकि सीखना ही चाहिए. जैसा बाबा साहब ने कहा था कि हम मरते दम तक सीखेंगे हम छात्र बन के काम करेंगे तो हमें भी छात्र बन के इस समय काम करना है टारगेट अचीव करना है. और हमारे नरेश भाई इनसे भी बहुत मुझे सीखने मिला एक बहुत बढ़िया इंसान है और दोस्ती भी बहुत अच्छी मेरी उनके साथ हुई. लेकिन
दोस्ती अलग है, हमें काम के साथ दोस्ती करनी है, मिशन के साथ दोस्ती करनी है, मूवमेंट आगे बढ़ाना है। और ऐसे अगर ईमानदार एकनिष्ठ कार्यकर्ता देवेंद्र भाई जैसे एकनिष्ठ कार्यकर्ता रहेंगे तो भीम आर्मी को गुजरात प्रदेश में कोई रोक नहीं सकता, मैं दावा ठोकता हूँ। और आने वाले समय में इनके नेतृत्व में गुजरात में हर हर गांव के अंदर हर घर के ऊपर भीम आर्मी का झंडा होगा, ये मुझे पूरा विश्वास है। अभी किसी इसी के साथ मैं मृदय दो शब्द खत्म करता हूँ। जय हिंद, जय भारत।